કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉન 4માં આંશિક છૂટછાટ સાથે સુરતમાં જાણે ગુનાખોરી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે શુક્રવારે સવારે કતરગામ તરણકુંડ પાસેથી યુવાનની કરપીણ હત્યા કરેલી લાશ મળતા ચકચાર મચવા પામી હતી। ચોથા લોકડાઉનમાં આંશિક છૂટછાટ સાથે જે જાણે સુરતમાં ગુનાખોરી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે। સુરતમાં ચાલુ સપ્તાહથી જ રોજે રોજ મારામારી લૂંટ ચોરી અને હત્યા જેવી ઘટનાઓ બની રહી છે। ત્યારે શુક્રવારે વહેલી સવારે કતરગામ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે। કતરગામ તરણકુંડ પાસેથી એક યુવાનની કરપીણ હત્યા કરેલી લાશ મળી આવી હતી। જે અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા યુવાનના માથાના ભાગે પથ્થર મારીને હત્યા કરાઈ હતી। હાલ તો પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી સહિત સાથે હત્યા અંગે તપાસ શરૂ કરી છે। ગઈકાલે કતરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક સ્વિમિંગ પુલ છે એની પાસે એક અજાણ્યા માણસનું ડેડ બોડી મળ્યું છે। માથામાં પથ્થર માર્યો છે, સંભવતઃ ભિખારી હોઈ શકે છે। હવે અત્યાર સુધીની ઓળખ થઈ નથી। પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને આરોપી વગેરેની શોધખોળ પણ ચાલુ કરવામાં આવી છે। સીસીટીવી કેમેરા વગેરેની ચેક કરવામાં આવી રહેલ છે, એમાં ચહેરો દેખાય છે પણ હું સ્પષ્ટ ક્લિયર નથી આવતું, આમ છતાં એની તપાસ કરવામાં આવશે। લોકડાઉન દરમિયાન ધંધા રોજગાર બંધ હોય છે ને લઈને હવે ગુનાખોરીનો ગ્રાફ પણ વધી રહ્યો છે। ત્યારે પોલીસ દ્વારા પણ આ દિશામાં કામગીરી કરીને ગુનાખોરીને ઉકતી ડામી દેવામાં આવે તેવી હાલના સમયમાં તાતી જરૂર છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।